नमस्कार, अमारी विशेष रजूआत साथ हूँ छू निशित। आज है वर्ल्ड कैंसर डे। सामान्य रीते एवं होय छे के कैंसर एटले कैंसर, लोकोना मन में एवो भय होय छे के कैंसर नो रोग बहु भयानक रोग छे। त्यारे आज आपणे जाणीशुं वर्ल्ड कैंसर डे ना दिवसे के शुं होय छे कैंसर अने शा माटे वर्ल्ड कैंसर डे उजवामां आवे छे। આપણે વાત કરી રહ્યા છીએ કેન્સરની, આજ છે વર્લ્ડ કેન્સર ડે, તો આ વિશે તમામ વિશે કેન્સર વિશે જાણીશું શું છે આ રોગ। આપણી સાથે જોડાયા છે ડોક્ટર ચિરાગ શાહ, જે છે એપોલો હોસ્પિટલ કેન્સર ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર। ચિરાગજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા શોમાં। સૌપ્રથમ તો ચિરાગજી, હું પૂછવા માંગીશ કે 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે હોય છે, શા માટે વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવવામાં આવે છે? મૂળ આનો હેતુ એ છે કે કેન્સર વિશે વધારે અવેરનેસ ફેલાય, જાગૃતતા થાય। कारण के कोईपण वस्तु नी जारे जानकारी ओछी होय त्यारे जनरली एनो भय वधारे होय। जेम भूत विषय छे, आपणे भूत कोई जोयुं ना होय एटले एक जण के 5 फूटनुं छे, बीजो के 10 फूटनुं छे, पछी 25 फूटनुं, एमां बधुं उमेरातुं जाय अने एनो भय वधारे फैलातो जाय। एटले जेम आपणे जानकारी वधारे केळवीए एम आपणो डर ओछो थाय, આપણે એની સામે યોગ્ય પગલાં લઈ શકીએ, એનાથી બચી શકીએ, એની સારવાર વ્યવસ્થિત કરી શકાય। એટલે એનો હેતુ એ છે કે આવી કોઈક દિવસને આ ડેઝિગ્નેટ કરી અને એના વિશે આપણે વધારે જાણકારી મેળવીએ, વધુ વાત કરીએ। સર, ખાસ કરીને પૂછવા માંગીશ, કેન્સરના કેસ વધી રહ્યા છે દિવસે દિવસે, તો ભારતમાં અને ગુજરાતમાં કઈ રીતે આ રોગ વકરી રહ્યો છે? આપણે ત્યાં એટલું સારું સ્ટેટિસ્ટિક્સ ડેટા મેન્ટેન નથી, પણ એવરેજ એવું કહી શકાય કે ભારતમાં વર્ષે લગભગ 8 થી 9 લાખ નવા કેસ થાય છે અને ગુજરાતમાં લગભગ 45 હજાર થી 50 હજાર નવા કેસ દર વર્ષે કેન્સરના ઉમેરાય છે। અને એવું પણ જોવામાં આવી રહ્યું છે કે આ કેસ દર થોડા વર્ષે જ્યારે આપણે કમ્પેર કરીએ ત્યારે આગલા વર્ષો કરતાં વધી રહ્યા હોય એવું લાગે છે। અને એના ઘણા અલગ અલગ કારણો છે। એક તો અવેરનેસ, જાગૃતિ છે કે જ્યાં પહેલાં નિદાન થતું જ નહોતું ત્યાં હવે કેન્સરનું નિદાન થાય છે। પહેલાં કદાચ આપણે એમ સાંભળતા કે અમારા ઘરમાં ફલાણા ભાઈ હતા અને એમને એક દિવસ પેટમાં બહુ દુખતું હતું ને 2-4 દિવસ એવું રહ્યું અને પછી મરી ગયા, કે પછી લોહીની ઉલટી થઈ અને મરી ગયા। એ કેન્સર હતું કે નહીં આપણને ખબર નથી। એટલે હવે જ્યારે નિદાન થાય છે ત્યારે એક તો એના લીધે પણ એમ લાગે છે કે બહુ નંબર વધી રહ્યા છે। બીજું, પહેલાં કેન્સર વિશે જે ડર હતો અને એક પેલું સ્ટિગ્મા હતો, એટલે કોઈ એની વાત કરતું નહોતું, ઘરમાં કેન્સર થાય તો કોઈને કહે નહીં। જ્યારે હવે એ સામેથી પૂછે કે તમારી જાણમાં કોઈ સારા ડૉક્ટર હોય કે બીજું કયું સેન્ટર હોય, તો એમ કરતાં કરતાં જે એક કેન્સર વિશે પહેલાં ઘરના 4 જ જણ જાણતા હતા, હવે એમના બધા સગાવાલા અને પાડોશીઓ થઈને 50-100 જણ જાણે છે। એટલે પણ આપણને થોડું એમ લાગે કે કેન્સર બહુ વધી રહ્યું છે, પહેલાં સંભળાતું નહોતું અને ચારે બાજુ હવે કેમ આટલા બધા કેસ વધી રહ્યા હોય એવું લાગે છે। તો એક બીજું કારણ આ છે। અને ત્રીજું કારણ એ છે કે પહેલાં એમાં જિંદગી એટલી ટૂંકી રહેતી એટલે પણ આપણને એના વિશે બહુ લાંબો સમય વાત થતી નહોતી। જ્યારે હવે કેન્સરગ્રસ્ત વ્યક્તિ 1 વર્ષ જીવે, 2 વર્ષ જીવે, 5 વર્ષ જીવે, કમ્પ્લીટ ક્યોર થઈ જાય તો ટોટલી નોર્મલ લાઈફ જીવે, એવા ઘણા બધા કેસ હવે વધી રહ્યા છે। ઇનફેક્ટ આપણે ત્યાં ડેટા નથી એટલે કેવું અઘરું છે, પણ અમેરિકામાં જ્યાં બહુ જ સારો ડેટા રાખવામાં આવે છે ત્યાં હમણાં અમેરિકન કેન્સર સોસાયટીએ એમનો ડેટા રજૂ કર્યો કે એ લોકો આખા દેશનો આનું સ્ટેટિસ્ટિક્સ રાખે છે અને છેલ્લા દાયકામાં 20% કેન્સરથી જે મૃત્યુ થતું એમાં 20% ઘટાડો થયો છે, જે ખૂબ મોટો કહેવાય। એટલે આપણે ત્યાં જે લોકો પૂછતા હોય છે કે કેન્સર મટી શકે ખરા, ત્યારે મને હસવું આવે કે સવાલ કેન્સર મટી શકે નહીં, કેટલા વધુ કેન્સર મટી શકે એ હોવો જોઈએ। અને આ એનો એક સોલિડ પ્રૂફ છે કે 20% ઘટાડો કેન્સરના મોર્ટાલિટીમાં, મૃત્યુદરમાં નોંધાયો છે। અને જો આપણે પણ
એજ જાગૃતિ અને એજ સાધનો સાથે પ્રોપરલી ટ્રીટમેન્ટ કરીએ તો એજ વસ્તુ આપણા ત્યાં પણ શક્ય છે. ખાસ કરીને સર કેન્સર એટલે કેન્સર આ લોકોના મનમાં ઉભય હોય છે તો કેન્સરથી બચવા માટે શું કરવું જોઈએ? કેન્સરથી બચવાનો પહેલો ઉપાય છે કે આપણે કેન્સર શેનાથી થાય છે એ જાણીએ. હવે કેન્સરના જે કારણો છે એ ઘણા અલગ અલગ કારણો છે, કારણ કે ઘણા લોકો એમ માનતા હોય છે કે કેન્સર એટલે બધો એક જ રોગ અને બધા કેન્સર એક જ રીતે થાય અને બધા કેન્સરની સારવાર પણ એક જ રીતે થાય. એવું નથી. આપણે મગજથી લઈ અને પગના અંગૂઠા સુધીના કેન્સર થઈ શકે અને એમાં કયા ભાગનું છે એ સોલિડ ટ્યુમર જેને કહેવાય કે ગાંઠ છે કે બ્લડ કેન્સર ટાઈપનું છે એવા બે મુખ્ય પ્રકાર છે. એમાં પણ અલગ અલગ ભાગની જે કારણો છે અલગ છે. જેમ કે બ્લડ કેન્સરમાં આપણને કારણ ખબર નથી કે બ્રેઇન ટ્યુમરમાં આપણને કારણ ખબર નથી, પણ મોઢાના કેન્સરમાં અન્નનળીના કેન્સરમાં આપણને કારણ ખબર છે. આપણા દેશમાં જોઈએ તો પુરુષોમાં થતા 50% કેન્સર ડાયરેક્ટલી તમાકુ અને દારૂથી થાય છે. 50% એટલે જો તમાકુ અને દારૂ સંપૂર્ણપણે બંધ થઈ જાય તો મોઢાના અને ગળાના કેન્સર, અન્નનળીના કેન્સર, ફેફસાના કેન્સર, ઘણા અંશે જઠરના કેન્સર આ બધા નીકળી જાય તો 50% પુરુષોના કેન્સર ઓછા થઈ જાય અને લગભગ 15% જેવા સ્ત્રીઓના કેન્સર ઓછા થઈ જાય. તો સૌથી પહેલો જે ઉપાય જે આપણા હાથમાં ડાયરેક્ટલી છે એ છે તમાકુ અને દારૂથી દૂર રહેવું. એ પછી બીજા જે કારણો છે એ કમ્પેરેટિવલી આપણા હાથમાં છે પણ એટલા સહેલા નથી, જેમ કે પોલ્યુશન. તો હવા, પાણી અને ખોરાકનું પોલ્યુશન જે અમુક કેમિકલ્સ એના લીધે પણ કેન્સર થાય. તો આપણે જ્યાં જ્યાં એ શક્ય છે એનાથી દૂર રહીએ, ચોખ્ખાઈ વધારે રાખીએ તો એનાથી અમુક અંશે કેન્સરથી બચી શકાય. ત્રીજું જેના ઉપર હવે ઘણા બધા રોગો માટે વાત કરવામાં આવે છે, લાઇફસ્ટાઈલ. એટલે સારો આહાર, રેગ્યુલર એક્સરસાઇઝ, અને હું ફરી કહીશ કે રેગ્યુલર એક્સરસાઇઝ, જે આપણે ગુજરાતીઓમાં ખાસ એ વિશેની જાગૃતિ ઓછી છે. તો એક્સરસાઇઝ અને વજન મેન્ટેન કરવું એટલે સ્થૂળતા, ઓબેસિટીથી બચવું. આ ત્રણ વસ્તુ કરવાથી માત્ર કેન્સર જ નહીં, બીજા ઘણા બધા રોગોથી બચી શકાય છે. તો આ ત્રણ મુખ્ય વસ્તુ છે જે આપણા હાથમાં છે. અમુક નાની મોટી વસ્તુઓ બીજી છે જે કોઈ પર્ટિક્યુલર કેન્સર માટે લાગુ પડે છે, જેમ કે લીવરનું કેન્સર એ હિપેટાઇટિસ બી નામના ઇન્ફેક્શનથી થવાના ચાન્સ બહુ વધી જાય છે. તો જો હિપેટાઇટિસ બીની વેક્સિન લીધેલી હોય તો હિપેટાઇટિસ બી ન થાય. તો આ એક, એટલે જે આપણે વાત કરી એમ કે દરેક કેન્સર અલગ અલગ છે. તો મોઢાનું કેન્સર આપણે તમાકુ બંધ કરવાથી બચી શકીએ છીએ, પણ લીવરના કેન્સર માટે લાગુ પડતું નથી, તો ત્યાં હિપેટાઇટિસ બી વેક્સિનથી આપણે બચી શકાય છે. એવી રીતે સ્ત્રીઓમાં જે સર્વિક્સનું કેન્સર અથવા ગર્ભાશયના મોંનું કેન્સર થાય છે એમાં હવે એક વેક્સિન એનાથી બચવા માટે પણ આવે છે, જે HPV નામના વાયરસ સામે છે, હ્યુમન પેપિલોમા વાયરસ. તો આમ કેન્સરના ઘણા અલગ અલગ કારણો છે અને એ આપણે જનરલ હેલ્ધી લાઇફસ્ટાઈલ, તમાકુ અને દારૂથી દૂર રહેવું, રેગ્યુલર એક્સરસાઇઝ, અમુક ખાસ વેક્સિન્સ અને છેલ્લે જેમને હેરિડિટરી કેન્સર હોય, જેમના ઘરમાં ઘણા કેન્સરના કેસ થયેલા હોય, તો એ લોકો હવે જેનેટિક કાઉન્સેલરની પાસે જઈ અથવા કેન્સર સ્પેશિયાલિસ્ટને મળી અને પોતાને કેટલું રિસ્ક છે એ સમજી શકે અને એને લગતા ટેસ્ટ એડવાન્સમાં કરાવી શકે. બહુ ફેમસ સ્ટોરી એન્જેલિના જોલી નામની હોલિવૂડ અભિનેત્રીની લગભગ 4-6 મહિના પહેલાં આવી હતી કે એને એના ઘરમાં સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હતી, એટલે એણે એક સ્પેશિયલ બ્લડ ટેસ્ટ કરાવ્યો અને એનું રિસ્ક વધારે આવ્યું, એટલે એણે પ્રિવેન્ટિવ રૂપમાં ઓપરેશન કરાવી દીધું. તો આવા પણ રસ્તાઓ છે. ચિરાગજી, ખાસ કરીને કેન્સર જે રોગ છે એનું વહેલું નિદાન થઈ શકે એ શક્ય ખરી? જરૂર શક્ય છે, પણ અગેઇન દરેક કેન્સર માટે નહીં,
પણ ફોર્ચ્યુનેટલી જે સામાન્ય કેન્સર છે એ બધા માટે વહેલું નિદાન કરવાની શક્યતા છે. એમાં સ્ત્રીઓમાં ભારતમાં જે સૌથી કોમન છે એ છે ગર્ભાશયના મુખનું અથવા સર્વિક્સનું કેન્સર અને બીજું બ્રેસ્ટ કેન્સર. તો આ બંને માટે વહેલા નિદાનની શક્યતા છે. અને એમાં ગર્ભાશયના મુખ માટે જે પેપસ્મિયર નામનો એક ટેસ્ટ આવે છે, કોઈ પણ ગાયનેકોલોજીસ્ટ કરી શકે, રૂટીન ગાયનેકોલોજીસ્ટની વિઝિટ દરમિયાન થઈ શકે. એમાં કોઈ પ્રકારનું બ્લડ ટેસ્ટ નથી, કોઈ પ્રકારનું કાપકૂપ નથી. જે ગાયનેક એક્ઝામ દરમિયાન નીચેથી એક નાની લાકડીની પટ્ટી ઉપર સેમ્પલ લઈ અને એને કાચની આપણી સ્લાઇડ ઉપર મૂકવામાં આવે, એ પેથોલોજીસ્ટ એનો રિપોર્ટ કરે અને કેન્સર થવાના 5 થી 10 વર્ષ પહેલા એના જે ચેન્જીસ છે એ આમાં પકડી શકાય છે. પેપસ્મિયર એ આટલો સહેલો અને સરળ ઉપાય છે. અને આ પેપસ્મિયરના વાઇડ સ્પ્રેડ યુઝના લીધે અમેરિકામાં આજે 90% સર્વિક્સના કેન્સરના કેસ સ્ટેજ ઝીરોમાં, એટલે કે પહેલું સ્ટેજ નહીં, એની પહેલા જ્યારે ચેન્જીસની શરૂઆત થઈ હોય ત્યારે પકડાઈ જાય છે. અને ત્યાં આગળ એટલું આ ટેસ્ટને ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવે છે કે માત્ર ગાયનેકોલોજીસ્ટ જ નહીં પણ ત્યાંના ફેમિલી ડોક્ટર, ત્યાંના એમડી ફિઝિશિયન બધા જ આ ટેસ્ટ રૂટીનલી ઓફર કરે અને કરી શકે છે. એવી જ રીતે બ્રેસ્ટ કેન્સર માટે વહેલા નિદાન માટે છે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન. એટલે અમુક ઉંમર પછી સ્ત્રી જાતે પોતાની તપાસ કરી શકે અને પોતાની બ્રેસ્ટને સમજે, જાણે, તો એમાં કોઈ પણ ફેરફાર આવે તો એને તરત ખબર પડે કે ગાંઠ કંઈક લાગે, આકારમાં ફેરફાર લાગે કે ડિસ્ચાર્જ આવે, એવા ઘણા બધા ચેન્જીસ છે જે શીખી શકાય છે બહુ સહેલાઈથી. અને મહિને એક વાર જાત તપાસથી અને વર્ષે એક વાર ડૉક્ટરની પાસે તપાસ કરવાથી આને બહુ વહેલા સ્ટેજમાં પકડી શકાય છે. એ ઉપરાંત મેમોગ્રામ પણ એક પ્રકારનો સ્પેશિયલ એક્સરે છે, જે બ્રેસ્ટનો એક્સરે છે, અને એ પણ એવરેજ 2 વર્ષે કે વર્ષે કરાવવાથી પણ ઘણીવાર બહુ જ નાની ગાંઠ હોય ત્યારે બહુ અર્લી સ્ટેજમાં બ્રેસ્ટ કેન્સરને પકડી શકાય છે. ડોક્ટર સર, ખાસ કરીને પૂછવા માંગીશ કે કેન્સર જે રોગ છે, સામાન્ય રીતે આપે જે પહેલા કહ્યું કે તેના લક્ષણો જાણવા ઘણીવાર એવું શક્ય બનતું હોય છે કે એના લક્ષણો પકડાઈ શકતા નથી, તો જે શિક્ષિત વર્ગ છે અને અશિક્ષિત વર્ગ છે, ઘણા સમય એવું થતું હોય છે કે લક્ષણો સામે આવી શકતા નથી, તો આના પ્રાથમિક લક્ષણો કયા હોય છે કેન્સરના? કેન્સરના પોતાના બહુ જ સ્પેસિફિક કહી શકાય કે આ કેન્સર જ હશે એવા લક્ષણ બહુ ઓછા છે. પણ સૌથી પહેલી સલાહ હું અમારા જે દર્દીઓના રિલેટિવ્સ અમને પૂછતા હોય સવાલ, કે બીજા અમારા મિત્રો પૂછતા હોય, તો હું એમ કહું કે તમારા શરીરને જાણો, સૌથી વધુ અગત્યનું એ છે. જેમ આપણે આપણા વાહનમાં કંઈક અલગ પ્રકારનો અવાજ આવતો હોય કે એક બાજુ કંઈક ખેંચાતી હોય ગાડી, કે આપણે એવું કંઈક હોય ત્યારે આપણે થોડોક સમય રાહ જોઈએ પછી આપણે મિકેનિક પાસે જઈએ છીએ કે આ કંઈક થઈ રહ્યું છે, જુઓ ને આ મને ક્યાંક વચ્ચે અટકે નહીં. પછી જ્યારે શરીર બાબતે આપણે શું કરીએ છીએ કે એને આપણે ખેંચ્યા જ કરીએ છીએ, ખેંચ્યા જ કરીએ છીએ, જ્યાં સુધી અટકે નહીં ત્યાં સુધી. અને કુદરતે બહુ માર્જિન આપ્યું છે એટલે આપણે ઘણીવાર એનો મિસયુઝ કરીએ છીએ. તો સૌથી પહેલું એ છે કે આપણા શરીરને જાણીએ. શરીરમાં કંઈ પણ અનયુઝ્યુઅલ, કંઈક અલગ વસ્તુ થઈ રહી હોય તો એને આપણે, બરાબર છે કે 2-4 અઠવાડિયા સુધી આપણે અવગણીએ કે ઘરગથ્થુ ઈલાજ કરીએ, પણ પછી એ ચાલ્યા જ કરે તો પછી આપણે જરૂર ડૉક્ટર પાસે જઈ અને એની તપાસ કરવી જોઈએ. એમાં જે સામાન્ય તરીકે જે આપણા મુખ્ય કેન્સરના લક્ષણો કહી શકાય એ છે શરીરમાં ક્યાંય પણ સખત દુખાવો થવો અથવા નાનો નાનો દુખાવો પણ બહુ લાંબો સમય ચાલ્યા કરવો, જેના માટે કોઈ બહુ સ્વાભાવિક કારણ નથી. કે આપણને વાગ્યું હોય ને દુખાવો થાય અલગ વાત છે, પણ એમનેમ પેટમાં દુખ્યા કરે છે કે એમનેમ છાતીમાં દુખ્યા કરે છે, શરીરના કોઈ ભાગમાં એમનેમ દુખ્યા કરે છે, તો એની તપાસ કરાવવી જોઈએ. દરેક વખત એવું નથી કે કેન્સર જ આવશે, કંઈક બીજો પણ રોગ આવે,
પણ એ સમયસર નિદાન થઈ જાય તો આપણે એનાથી બચી શકીએ કે આપણને સારા રિઝલ્ટ મળે. એવી રીતે મોઢામાં ચાંદું પડ્યું હોય જે રૂઝાતું ના હોય, ખાસ કરીને તમાકુ લેતી હોય એ વ્યક્તિએ તો ખાસ આનો વિચાર કરવો જોઈએ કે ન રૂઝાતું ચાંદું મોઢામાંથી લોહી પડવું, બહુ જ કોઈક જગ્યાએ લાલ કે સફેદ પેચ થવો, આ બધા મોઢાના કેન્સરના વહેલા લક્ષણો છે. એવી રીતે અવાજ બદલાવો, એટલે આપણને શરદી ખાંસી થઈ હોય બે ચાર દિવસ કે એકાદ અઠવાડિયું બરાબર છે, પણ સતત ચાર છ અઠવાડિયા કોઈ કારણ વિના એકદમ અવાજ બદલાઈ ગયો તો એ ગળાના કેન્સરનું લક્ષણ હોઈ શકે. ખોરાક ગળવામાં અટકાવ થતો હોય, પાણી પીધા વિના ખોરાક ઉતરે નહીં, અથવા સોલિડ ખાવાનું ઉતરે નહીં માત્ર પાણી જ ઉતરે, એમ કે ક્યાંક અટકતું હોય એવું લાગે, તો એ પણ કેન્સરના લક્ષણ હોઈ શકે. ક્યાંયથી પણ લોહી પડે, આંતરડામાં એટલે ઝાડામાં લોહી પડે, પેશાબમાં લોહી પડે, તો આ પણ કેન્સરનું લક્ષણ હોઈ શકે. સ્ત્રીઓને સર્વિક્સમાંથી લોહી પડે, ખાસ કરીને મેનોપોઝ પછી, એટલે જ્યારે પીરિયડ બંધ થઈ ગયા પછી આવી રીતે વચ્ચેથી લોહી પડે, અથવા માસિકની વચ્ચે પણ લોહી આવ્યા કરે તો પણ એ તપાસ કરવી જોઈએ. એ ઉપરાંત અમુકવાર લોકોને તાવ સતત આવ્યા કરે, કોઈ કારણ ન મળે, વજન ઉતર્યા કરે, શરીરમાં લિમ્ફનોડ જેને કહેવાય અહીંયા કે બગલમાં કે ક્યાંક ગાંઠો થાય, તો એ બધા પણ કેન્સરના કારણો હોઈ શકે, કેન્સરના લક્ષણ હોઈ શકે. અગેઈન આ બધા કેસમાં કેન્સર નથી હોવાનું, પણ જે પણ કંઈક રોગ હશે એનું વહેલું નિદાન થઈ શકે. આગળ પણ ચર્ચા કરીશું કે હકીકતમાં શું છે કેન્સર, કેમ કેન્સર ડે જે ઉજવવામાં છે, કેટલું મહત્વ છે આ રોગનું, કઈ રીતે આ રોગથી બચી શકાય, પણ હાલ સમય એક વિરામ. સ્વાગત છે, અમારી વિશેષ રજૂઆત જોઈ રહ્યા છો આપ વર્લ્ડ કેન્સર ડે. આપણી સાથે જોડાયા છે એપોલો હોસ્પિટલના કેન્સર ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ચિરાગ શાહ. ચિરાગજી, આપણે ચર્ચા કરી રહ્યા છે કેન્સરનું નિદાન કઈ રીતે થઈ શકે, શું બાયોપ્સી, આ જે રોગ છે એમાં બાયોપ્સી જરૂરી છે? કેન્સરનું નિદાન કરવા માટે 90%થી વધુ કેસમાં બાયોપ્સી આવશ્યક છે. કેન્સરના નિદાનના બે મુખ્ય તબક્કા છે, એક બાયોપ્સી અથવા અમુક પ્રકારના સ્પેશિયલ ટેસ્ટ કે જેનાથી આ કયું કેન્સર છે એ ખબર પડે, અને બીજું છે એનું સ્ટેજ જાણવા માટેના સ્પેશિયલ સ્કેન્સ જેમાં સીટી સ્કેન, સોનોગ્રાફી, પેટ સ્કેન, MRI વગેરે આવે. તો આ બંને બહુ અગત્યની વસ્તુ છે કે જેના પછી આપણે સારવારનું પ્લાનિંગ બહુ સારી રીતે કરી શકીએ. આપણા દેશમાં એક એવી માન્યતા પ્રવર્તે છે કે બાયોપ્સી કરવાથી રોગ ફેલાય, જે લગભગ આપણા દેશ સિવાય બીજે ક્યાંય મેં સાંભળી નથી, અને હું ખાસ એ કહેવા માગીશ કે એ એબ્સોલ્યુટલી ખોટી વાત છે. અને બાયોપ્સી કરવાથી કેન્સર કદી ફેલાતું નથી, અને બાયોપ્સી કર્યા વિના કેન્સરનું નિદાન 90% કેસમાં શક્ય હોતું નથી. એટલે બાયોપ્સી ચોક્કસ આવશ્યક છે, બાયોપ્સી બહુ જ સેફ છે, અને બાયોપ્સીના અલગ અલગ પ્રકાર હોય છે, એમાં ઘણી બાયોપ્સીમાં તો કોઈ પણ પ્રકારના ટાંકા પણ આવતા નથી, જેમ કે ફાઇન નીડલ એસ્પિરેશન તો એક બહુ જ પતલી સોયથી લેવામાં આવે, ટ્રુ કટ બાયોપ્સી તો એનાથી થોડીક મોટી સોય હોય પણ એમાં પણ કોઈ ટાંકા ના આવે,
અને એનાથી નેક્સ્ટ લેવલની જે બાયોપ્સી છે એમાં થોડાક ટાંકા આવે. ચિરાગજી, ખાસ કરીને કેન્સરની સારવાર માટે લોકોમાં એક ભય રહેતો હોય છે, ખાસ કરીને ગુજરાતની વાત કરીએ, ભારતની વાત કરીએ, તો કેન્સરના રોગનું જે નિદાન કરાવવું હોય એ સમયે એક ભય રહેતો હોય છે, તો ખાસ કરીને એ જાણવા માંગીશું કે આની સારવાર કઈ રીતે થઈ શકે. કેન્સરની સારવાર એક બહુ મોટું ટીમ વર્ક છે અને એમાં પેથોલોજીસ્ટ અને રેડિયોલોજીસ્ટ જે અમને શરૂઆતની માહિતી પૂરી પાડે, એ સિવાય ત્રણ મુખ્ય કેન્સરના એક્સપર્ટ્સ છે, જે એક મેડિકલ ઓન્કોલોજીસ્ટ એટલે દવાઓથી કેન્સરની સારવાર કરવી, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ એટલે રેડિયેશન કિરણો અથવા શેક જેને કહેવામાં આવે છે સાદી ભાષામાં, એનાથી સારવાર કરવી, અને સર્જન એટલે ઓપરેશનથી ટ્યુમરને કાપીને સારવાર કરવી. તો અલગ અલગ કેસમાં અલગ અલગ સારવારની જરૂર પડે છે, અલગ અલગ કોમ્બિનેશનની જરૂર પડે છે. અમુક રોગો એવા છે કે જેમાં માત્ર ઓપરેશનથી કામ થઈ શકે, અમુક એવા છે કે જેમાં માત્ર કીમોથેરાપી અથવા બીજી દવાઓથી કામ થઈ શકે, અને અમુકમાં આમાંથી બે અથવા ત્રણ વસ્તુ ભેગી કરવી પડે. તો કેન્સરની સારવાર એ કોઈ એક રીતે જ થાય એવું નથી, એ ઉપરાંત સ્ટેજ ઉપર પણ આધાર રાખે છે. એટલે બહુ વહેલું સ્ટેજ હોય તો કોઈને માત્ર ઓપરેશનથી કામ થઈ શકે, અથવા ઓપરેશન વિના પણ અમુક કેસમાં, હવે જેમ કે મોઢાના અને સ્વરપેટીના ઘણા કેસમાં કે અન્નનળીના કેસમાં કોઈ પણ પ્રકારનું ઓપરેશન કર્યા વિના માત્ર રેડિયેશન અને કીમોથેરાપી દવાઓથી સંપૂર્ણ સારવાર થઈ શકે છે. તો એ સ્ટેજ ઉપર આધાર રાખે છે, કયું કેન્સર છે અને દર્દીની જે પરિસ્થિતિ છે એના ઉપર પણ આધાર રાખે છે. એટલે અમુક દર્દી, જેમ કે બહુ મોટી ઉંમરના દર્દી હોય તો આપણે બહુ લાંબુ ઓપરેશન આપણે અવોઈડ કરીએ કે જેમાં 6-8 કલાકનું ઓપરેશન હોય, તો એવી વ્યક્તિને આપણે રેડિયેશન અને લો ડોઝ કીમોથેરાપીથી સારવાર કરી શકાય. આગળ પણ વાત કરીશું કેન્સર વિશે, પણ હાલ અમારી વિશેષ રજૂઆતમાં સમય, વધુ એક વિરામ. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, કેશ કિંગ ધ કિંગ ઓફ હેર ઓઇલ. બાદ સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છે, જાણી રહ્યા છે, માહિતી લઈ રહ્યા છે કે શું છે હકીકતમાં કેન્સર. આપણી સાથે જોડાયેલા છે ચિરાગ શાહ, જે કેન્સર રોગના નિષ્ણાંત છે, એપોલો હોસ્પિટલના કેન્સર વિભાગના ડાયરેક્ટર આપણી સાથે છે. ચિરાગજી, ચિરાગજી, ખાસ કરીને કેન્સરથી જે બચવાની શક્યતાઓ હોય છે, લોકો એવું માનતા હોય છે, મેં જેમ પહેલા કીધું કે કેન્સર એટલે કેન્સર, લોકો એ માનતા હોય છે કેન્સર રોગ એકવાર લાગી ગયો એટલે એ નિશ્ચિત છે કે મૃત્યુ નિશ્ચિત છે, લોકોના મનમાં આવો ભય હોય છે. તો શું કેન્સરથી જે બચવાની શક્યતાઓ છે એમાં કોઈ અત્યારની ટેકનોલોજી પ્રમાણે કોઈ ફરક પડ્યો છે ખરી? ચોક્કસ પડ્યો છે. અને આ જે કેન્સર એટલે કેન્સર બોલવામાં આવે છે એ હું લોકોને અપીલ કરીશ કે દરેક વ્યક્તિ એક મિનિટ ખાલી બેસી અને શાંતિથી અત્યારે વિચાર કરે કે પોતે, તમારી આજુબાજુ કોઈક ને કોઈક વ્યક્તિને તમે જાણતા હશો, કાં તો કુટુંબમાં, કાં તો તમારા ઓફિસમાં કે તમારા સમાજમાં, કે જેને કેન્સર થયું હોય અને મટી ગયું હોય અને અત્યારે સંપૂર્ણ સારા હોય. એવા આપણે ન્યૂઝમાં પણ એવા લોકો જોઈએ છે, જેમાં સૌથી તાજું ઉદાહરણ આપણી યાદમાં હોય તો યુવરાજ સિંહનું છે, કે જેને કેન્સરનું નિદાન થયું, એણે કીમોથેરાપી સારવાર કરાવી અને આજે એ પછી થોડા જ મહિનામાં એ પાછો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક્ટિવલી રમી રહ્યો છે. તો આ ચોક્કસ દરેક જણ એવા એક વ્યક્તિને તો જાણતા જ હશે, જો થોડીક મહેનત કરશે તો 2-5 માણસ એવા મળશે કે જેને કેન્સર મટી ગયું છે અને સારા થઈ ગયા છે. એટલે કેન્સર એ ખોટું છે એ તો તરત જ આપણને ખ્યાલ આવી જાય છે. હવે આપણો જે પ્રયત્ન છે એ છે કે એ રેટ કઈ રીતે વધારવો, કે જેવું એક વ્યક્તિને મટ્યું છે તો એવા 2, 4, 10 કઈ રીતે આપણે એ વધારે નંબર સુધી પહોંચી શકીએ.
અને એના માટે આ વહેલી જાગૃતિ અને ઘણી બધી આધુનિક સારવાર છે જે આપણને એ સુધી ક્યોર સુધી કાયમી મટાડવામાં મદદ કરે છે. જીરાકજી, ખાસ કરીને પૂછવા માંગીશ કે સારવારની જે પદ્ધતિ છે એમાં નવું શું જોવા મળી રહ્યું છે અત્યારે? એ ઘણા બધા ક્ષેત્રમાં ઘણું બધું નવું છે અને હું કહીશ કે અત્યારે છેલ્લા 10 વર્ષમાં કેન્સરમાં જે પ્રગતિ નોંધાઈ છે એ ખરેખર બહુ જ સારી છે, બહુ નોંધપાત્ર છે. અને એના લીધે જ આજે કેન્સરના ફિલ્ડમાં આટલું એક્સાઇટમેન્ટ છે કે હવે ઘણી બધી હોસ્પિટલો પણ કેન્સરની સારવાર ઓફર કરે છે. કારણ કે હવે કંઈક કરી શકાય, કંઈક મટાડી શકવાની, કંઈક સારું રિઝલ્ટ આપવાની શક્યતાઓ એટલી બધી વધી ગઈ છે. એમાં અનેક નવી દવાઓ છે જે કિમોથેરાપીમાં છે, કિમોથેરાપી સિવાયની નવી દવાઓ છે. આ બધી સારવાર બહુ સારી રીતે સહન થઈ શકે એના માટેની જે સપોર્ટિવ કેર છે એ બહુ સારી થઈ ગઈ છે. એટલે હવે બહુ વોમિટિંગ થાય કિમોથેરાપી પછી એવું રેર થઈ ગયું છે. કદાચ 90-95% દર્દીઓને હવે બહુ વોમિટિંગ નથી થતી. એવી રીતે રેડિયેશનની પદ્ધતિમાં ખૂબ બધા એડવાન્સીસ છે, મશીનો એના બહુ સુધર્યા છે. એટલે હવે રેડિયેશનની સાઇડ ઇફેક્ટ બહુ સુધરી છે. ઓપરેશન જે પહેલાં બહુ મોટા મોટા ઓપરેશન હતા એમાં હવે ઘણા નાના ઓપરેશન કરીને પણ સેમ રિઝલ્ટ લઈ શકાય છે. ચિરાગજી, ખાસ કરીને પૂછવા માંગીશ કે આ જે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ છે એ શું પ્રક્રિયા છે, કઈ રીતની પદ્ધતિ હોય છે? બ્લડ કેન્સરના ક્ષેત્રમાં પણ છેલ્લા 10 વર્ષમાં બહુ જ હરણફાળ નોંધાઈ છે અને એમાં સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ એટલે આપણા શરીરના કોષો અથવા બીજા કોઈ ડોનરના કોષોની હેલ્પ લઈને અમુક સ્પેશિયલ પ્રક્રિયા દ્વારા હઠીલા કેન્સરને મટાડી શકાય છે. એમાં મુખ્યત્વે બ્લડ કેન્સર જેમ કે લ્યુકેમિયા, લિમ્ફોમા, નોન હોજકિન્સ લિમ્ફોમા, હોજકિન્સ લિમ્ફોમા, મલ્ટિપલ માયલોમા, આ પ્રકારના જે બ્લડ કેન્સર છે એમાં સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટનો ફાળો બહુ જ મોટો છે. અને જે રિઝલ્ટ આજથી 10-15 વર્ષ પહેલાં એમ કહેવાતું કે આ ટાઈપના કેન્સર જ્યારે પાછા આવે ત્યારે કોઈ જ રસ્તો નથી હોતો, એના બદલે હવે એવા 50% કેન્સરને કે અમુક કેસમાં 70% કાયમી મટાડી શકાય છે. અને આમાં પાછું કોઈ ઓપરેશન નથી, એનું નામ ટ્રાન્સપ્લાન્ટ છે પણ આમાં કોઈ ઓપરેશન નથી, માત્ર દવાઓ અને સેલ્સ કોષોની મદદથી આખી સંપૂર્ણ સારવાર શક્ય બને છે. ચિરાગજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આપણે જાણ્યું કે કેન્સર એક એવો રોગ છે જો તેની યોગ્ય કાળજી લેવામાં આવે, વ્યસનથી અળગારવામાં આવે તો કેન્સર રોગથી બચી શકાય છે, તેની યોગ્ય નિદાન કરવામાં આવે તો કેન્સર રોગથી બચી શકાય છે. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું ખ્યાતિ. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. પુણેથી મુંબઈ જઈ રહેલી ખાનગી બસને અકસ્માત થતા 10 ગુજરાતીઓના મોત, 35 ઘાયલ થયાના અહેવાલ. પ્રવાસીઓ પોરબંદરના રહેવાસી. દિલ્હીમાં આપ ભાજપનો આમને સામને વિરોધ પ્રદર્શન. આપના કાર્યકર્તાઓના અરૂણ જેટલીના ઘર બહાર તો ભાજપનો કેજરીવાલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને આજે ભારત રત્ન સન્માનથી નવાજાશે. ભારત રત્ન મેળવનાર બનશે પ્રથમ ખેલાડી. શુભેચ્છાઓના દોર શરૂ. ગુજરાતને મળશે 100% સીએનજી. હાઈકોર્ટમાં કરાયેલી અરજીને પગલે કેન્દ્રે બહાર પાડી ગાઈડલાઈન. અને સુરતમાં નરેન્દ્ર મોદીના એક ચાહકે લગ્ન કંકોત્રીમાં છપાવ્યો મોદીનો ફોટો. ફતેલાલ ચૌહાણ નામના વ્યક્તિએ પોતાની દીકરીના લગ્નની કંકોત્રીમાં દર્શાવ્યો મોદી પ્રેમ. હવે જોઈએ સમાચાર વિગતવાર. પહેલા આમ આદમી પાર્ટી અને બાદમાં કોંગ્રેસ.
भाजपना वडाप्रधान पदना उम्मीदवार मोदी पर प्रहार कर्या छे। तो आप सरकारना केटलाक नेताओना करोड़ोनी ऑफर कर्यानो आप पार्टीए अरुण जेटली पर आक्षेप लगावी। जो कि अरुण जेटली आरोपों ने नकारी काढता आप पार्टीना कार्यकरो गिन्नाया हता, जेना विरोध में आज आप पार्टी कार्यकरोए अरुण जेटली घर की बहार विरोध प्रदर्शनों करी रहा छे। आप पार्टी उग्र बनेला विरोध प्रदर्शनकर्ताओं ने पगले जेटली घर की बहार मोटी मात्रा में पुलिस नो चुस्त बंदोबस्त गोठवी देवामां आव्यो छे। जो कि आप पार्टी कार्यकरो बेरेक तोड़ी अंदर घुसवानी कोशिश करी रहा छे। दिल्ली खाते आपना कार्यकरो द्वारा अरुण जेटली घर बहार विरोध प्रदर्शन योजना अरुण जेटली फोटा पोस्टर साथ विरोध प्रदर्शित कर रहा है। जे प्रमाण आम आदमी पार्टी मदनलाल द्वारा जे आरोप लगा कि 20 करोड़ ऑफर कर भाजपा अरुण जेटली भाजपा वरिष्ठ नेता अरुण जेटली पर आरोप लगे विरुद्ध आप पार्टी कार्यकर्ताओं द्वारा अरुण जेटली घर की बहार विरोध प्रदर्शन योजना चुस्त पुलिस बंदोबस्त गोठवी दे।